કચ્છના એસપી મુંદ્રા અને પૂંછ શહેરોમાંના બિન ગુજરાતી સ્થળાંતર મજૂરોની મુલાકાત લીધી. તેઓ જ્યાં રહે છે ત્યાં જ રહેવાની કરી અપીલ. લોકડાઉનને કારણે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિનો સામનો શ્રમિક વર્ગ કરી રહ્યો છે. જેઓ રોજરોજનું કમાઈને ખાય છે તેમના દિવસો કપરા થયા છે. કચ્છમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે બહારના રાજ્યોમાંથી મજૂરી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. લોકડાઉનના કારણે તેમની મજૂરી બંધ છે, બેકાર બન્યા છે. આવા લોકોને પોતાના વતનની યાદ, વતન તરફ પલાયન કરવા ભુજની આરટીઓ કચેરી પાસે રહેતા આવા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા, બી ડિવિઝન PI ખાટ વગેરે અધિકારી હોય તેમને કોરોનાની અસરો અને રાખવી જોઈતી સાવધાની માટે જાગૃત કર્યા હતા. SPએ તેમને પોતાના ઘરમાં જ રહી બાળકોને થોડું શિક્ષણ અને સારા સંસ્કાર આપવાની પ્રવૃત્તિ કરવા અને સ્વચ્છતા રાખવાની સલાહ આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, આરટીઓ રિલોકેશન સાઈટ પાસે આવેલી આ રાજસ્થાની મજૂરની વસ્તી, જે હમણાં જ કચ્છ પશ્ચિમ કચ્છના SP સૌરભ તોલંબિયા સાહેબે ખુદ રૂબરૂ આવી આ લોકોને કોરોના વિશે સમજણ આપી છે કે તમે બહાર ન નીકળવું, હાથ અને પગની વ્યવસ્થિત સફાઈ રાખવી, શરીરની વ્યવસ્થિત સફાઈ રાખવી. આપ જુઓ છો કે મારી આજુબાજુ લગભગ 100 માણસોનું ટોળું છે અને તેમને પણ સંસ્થાઓ દ્વારા 2 ટાઈમ જમવાનું આપવામાં આવે છે, છતાં પણ અમુક લોકોની ફરિયાદ છે કે અમને જમવાનું નથી મળતું. તો આવા સંજોગોની અંદર લોકોની માનસિકતા પણ ક્ષતિ થાય છે કે આટલું બધું મળવા છતાં પણ તે લોકો ફરિયાદ કરે છે. ધન્ય છે સામાજિક સંસ્થાઓને કે જે બંને ટાઈમ આવી અને આ મજૂરોને જમવાનું આપે છે. કચ્છ કે TVનું જે અહીંયાનું પણ એક સ્ટોરી બનાવી હતી કે એક ફેમિલી છે, પોતે એક સામાન્ય કુટુંબ છે, પણ સાંજે અમે અહીંયા જમવાનું આપે છે. જે વસ્તુ મળે છે અત્યારે લોકો પહોંચાડે છે અને આવા સંજોગોમાં પશ્ચિમ કચ્છ પોલીસની પણ સારી કામગીરી છે કે અત્યારે ચૈત્ર મહિનાનો તડકો છે, IPS ઓફિસરો જે AC ચેમ્બરો બેસે છે તે રસ્તાઓ પર છે, લોકોની વચ્ચે છે, લોકોના પ્રશ્ન સાંભળવા માટે તે લોકોના સાચા મિત્ર બની. અને હું જોયું તો પોલીસ અત્યારે ઘણી બધી કામગીરી પોલીસને કરવાની હોય છે, જેવી રીતે રૂટીન કામગીરી છે, અસામાજિક તત્વો, ચોરી, લૂંટફાટ, એ કામગીરી પણ પોલીસને કરવાની હોય છે. એની સામે કોરોના પ્લસ એક અને કોરોના પોઝિટિવ કેસ પણ જોતી અને તેને સારવાર માટે મોકલવાનો હોય છે. આવી બધી કડક કામગીરી પોલીસના ભાગે આવી છે. ત્યારે અમુક એક કિસ્સાઓને બાદ કરતાં પોલીસે બહુ જ પ્રશંસનીય કામગીરી રહી છે, સામાજિક સંસ્થાઓની બહુ સારી કામગીરી રહી છે. તો કચ્છ KTV ન્યૂઝના માધ્યમથી એવા લોકોને અપીલ કરવામાં આવે છે કે જે લોકોને 2 ટાઈમ સંસ્થાઓ તરફથી અનાજ મળે છે એ જમવાનું જે મળે છે, ખાલી ભાત મળે છે તો ખાલી ભાત છે, ખીચડી મળે તો ખીચડી છે, અત્યારે એ સંસ્થાઓનો તે લોકોએ ધન્યવાદ અનુભવવો જોઈએ કે 2 ટાઈમ વગર મહેનતે તે લોકોને ખાવાનું મળી જાય છે. પરંતુ લોકોની એવી ફરિયાદ છે કે અમને ખાલી ભાત જ મળે છે, અમને ખાલી આ જ મળે છે, એ વસ્તુ યોગ્ય નથી. અને સામાજિક સંગઠનો પણ અત્યારે દિવસ રાત જોયા વગર સેવા કાર્ય કરે છે, તે લોકોને પણ ધન્યવાદ છે. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ, કચ્છ KTV ન્યૂઝ.